મોરબી બ્રિજ દુર્ઘટનામાં વચગાળાનું વળતર આપવાનો હાઈકોર્ટે કર્યો છે આદેશ. હાઈકોર્ટે મૃતકના પરિવારજનને 10 લાખ ચૂકવવા આદેશ કર્યો છે તો ઇજાગ્રસ્તને 2 લાખ આપવાનો હુકમ કરાયો છે. ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી. ઓરેવા કંપનીના વકીલ દ્વારા પ્રસ્તાવના રાખવામાં આવી હતી કે આ દુર્ઘટનાના લીધે તેઓ ખૂબ જ દુઃખી છે, પીડિતોની વેદના તેઓ સમજે છે અને એ સંદર્ભમાં કુલ 5 કરોડની કુલ રાશિ જમા કરાવવા માંગે છે. કોર્ટે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે તમે રાશિ આપો કે ના આપો એનાથી કોઈ પણ પ્રકારની જવાબદારીથી તમે બચી શકતા નથી. આ સંદર્ભે કોર્ટે આદેશ કર્યો છે કે વચગાળાનું વળતર ચૂકવવું પડશે, જેના સંદર્ભમાં મૃત્યુ પામેલી વ્યક્તિ દીઠ તુરંત 5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને આગામી 2 સપ્તાહ પછી બાકીના 5 લાખ જમા કરાવવા પડશે. એટલે કે વચગાળાના વળતર તરીકે ઓરેવા કંપનીએ કુલ 10 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે પ્રતિ વ્યક્તિ. અંતિમ વળતરની રકમ બાદમાં જાણ કરવામાં આવશે. કરી છે ભાઈ એવી ઓફર જ્યુડિશિયલ ઓર્ડર કે 5 કરોડ રૂપિયાનું તમે ટોટલ કમ્પેન્સેશનની જે તમે વાત કરતા હતા એ 5 કરોડ રૂપિયાનું ટોટલ કમ્પેન્સેશન તમે એ ગ્રાહ્ય નથી અને તમે તત્કાલિક ધોરણે 5 લાખ રૂપિયા પર પર્સન જમા કરાવો અને એના 2 અઠવાડિયા પછી બીજા 5 લાખ રૂપિયા પર પર્સન તમે જમા કરાવો, એટલે કુલ 10 લાખ રૂપિયા ઓરેવા કંપનીને ચૂકવણી કરવામાં આવે છે. હવે આગામી દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી થશે આ કેસમાં? આગામી સમયની અંદર ટૂંક એક અમને ખબર પડી શકે છે કે જે એમના વકીલ સાહેબે વાત કરી હતી કે આઈ વોઝ પર્સ્યુએડેડ, ઓરેવા કંપની વોઝ પર્સ્યુએડેડ ટુ ટેક ધીસ વર્ક, તો એમને કોને પર્સ્યુએડ કર્યા હતા અને કોના પર્સ્યુએડ થવાથી એમને કામ લીધું હતું તેની વાત થઈ શકે છે. મોરબી બ્રિજ ઇમારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લફડાક મારતા ગુજરાત હાઈકોર્ટે પ્રશ્ન કર્યા છે. રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી, શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું, રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ના પાડ્યું અને સીધી સીધી કામની બક્ષીસ આપી દીધી. આટલા મહત્વના કામ માટેનો કરાર માત્ર 1.5 પાનાનો કઈ રીતે હોઈ શકે? કોર્ટે તો લફડાક મારી તો બીજી તરફ પીડિત પરિવારો પણ હાઈકોર્ટ પહોંચ્યા. તેમણે જવાબદારોને કડક સજા થાય તેવી માંગણી કરી. ગુજરાત હાઈકોર્ટે આજે જે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના છે તે મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મૃતકોના પરિવારજન છે તેઓ અહીંયા હાજર છે. શું તેમનું માનવું છે, તેમણે કોને કોને ગુમાવ્યા છે અને આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, વધારાના વળતરની વાત કરી છે, તમે આજના ચુકાદાથી કેટલા સંતુષ્ટ? અમને અમે ન્યાય જોઈએ છે, અમને આ વળતરાનું ઓછું પડે છે, અમને ન્યાય દેવું બસ. આપ ન્યાય માંગી રહ્યા છો, કયા પ્રકારનો ન્યાય આપને જોઈએ છે? આપ સજાના રૂપમાં વાત કરી રહ્યા છો કે પછી આર્થિક વ્યવહારોના રૂપમાં વાત કરી રહ્યા છો? અમે સજાના રૂપમાં નથી રહી, પણ અમે છે ને અમને અમને ન્યાય જોઈએ છે કે અમને ન્યાય આપી દે બસ, અમે એવું કહેવા માંગીએ છીએ. અમને ન્યાય જોઈએ તે ને અમે અમારો કમાવદાર દીકરો ખોયો, 22 વર્ષનો દીકરો ખોયો હોય તો અમે હવે નહીં કમાણી તો શું કહેવાય નહીં, એમાં કમાણી ખાઈ ન હોય કે અમને ન્યાય જોઈએ છે બસ. ખાસ કરીને જે પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે બીજા પણ કેટલાક પરિવારજનો અહીંયા છે તેમની સાથે વાત કરીશું. તમે જણાવો આજના ચુકાદાથી તમે કેટલા સંતુષ્ટ? અમે સંતોષ 10 લાખની માં ઓલું કર્યું છે, ખાસ 10 કરોડ આપે ને તો અમારા છોકરાઓની કમી પૂરી ન કરી શકે. આ છોકરાની મમ્મી છે એ ઝૂલતા પૂરમાં ઓફ થઈ ગયા અને એના પપ્પા હતો એ 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. હવે આ છોકરાનું કોઈ રણી ધણી નહીં, હું મોટો બાપા તરીકે એના પાલક પિતા તરીકે છું. હવે એ 10 લાખમાં આ છોકરાનું ભરણ પોષણ એને ભણાવવા ગણાવવા એને મારે કેમ ઊંચા લાવવા, કારણ કે એની મમ્મી હતી તો 10-20 હજાર રૂપિયા મહિને કમાઈ લેતી હતી, એ એની 10 લાખ રૂપિયા એની મમ્મી વધારે કમાઈ શકત, તો આનું આ ન્યાય યોગ્ય નથી. પણ છતાંય એને સજા આપણે સજા કરાવી જોઈએ અને આનો કોર્ટ ઉપર ન્યાય. આજે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, પરંતુ જે મૃતકોના પરિવારજન છે તે સતત ન્યાયની માંગ કરી રહ્યા છે. જે પણ કસૂરવાર છે તેમને સજા આપવામાં આવે, માત્ર નાણાકીય વળતરથી સંતોષ નથી અને હજી પણ જે કસૂરવાર સાબિત થાય અથવા તો જે કોઈ પણ કસૂરવાર છે તેમને સજા મળે તેવી પણ તેઓ પરિવારજનો માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન હિરેન ખલાસ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.